સાધન સમજ્યા બાદ હવે આપણે અહીં ચર્ચા કરવાના છીએ વિદ્યુત વાહનનો બીજો પ્રકાર જે છે આયનીય વાહન એટલે કે દ્રાવણોમાં થતા વિદ્યુત વાહન વિશેનો અભ્યાસ કરવાના છે આ આયનીય વાહનની અંદર સૌપ્રથમ ચર્ચા કરીએ તો તેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે જેમાંથી પહેલું છે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ જ્યારે બીજું છે વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે કે એવા પદાર્થો કે જે પદાર્થનું જલીય દ્રાવણ એ વિદ્યુતનું વહન કરી શકે નહીં જેમ કે ગ્લુકોઝ લઈએ ખાંડ લઈએ આવા પ્રકારના પદાર્થનું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે છે તો તે વિદ્યુતનું વહન કરવા માટે અસમર્થ હોય છે જ્યારે અહીંયા આપણે લઈએ છીએ વિદ્યુત વિભાજ્ય પદાર્થ આ જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે આ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું જલીય દ્રાવણ એ વિદ્યુતનું વહન કરી શકે આજે વિદ્યુતનું વહન થાય છે અથવાનું કારણ શું તો તેમાં છૂટા પડતા આયનો તેમાં છૂટા પડતા આયનો અને તેના આધારે જે છૂટા પડતા આયનો છે એના આધારે આને બે ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેમાં પહેલું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને બીજું આવશે પ્રબળ વિદ્યુત વિભાજ્ય નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે જે જલીય દ્રાવણમાં 2-3% આયનીકરણ પામે છે કેટલું 2-3% આયનીકરણ થાય અને 2-3% આયનીકરણ થવું તેનો મતલબ શું થાય આપ સમજી શકો છો જેમ કે 100 અણુઓ ઉમેરવામાં આવે છે પાણીમાં તો તેમાંથી માત્ર 2-3 અણુઓ જ વિભાજન થઈ શકે છે 2-3 અણુઓ જ આયનીકરણ પામી શકે છે અને આયનોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે આયનોની સંખ્યા જ્યારે ઓછી હોય તો એવા સમયે એ વિદ્યુત વહન કરવા માટે અસમર્થ હોય આપ સૌ જાણો છો તે પ્રમાણે પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી જ્યારે તે શુદ્ધ અવસ્થામાં હોય કેમ કે તેમાં રહેલા આયનોની સંખ્યા 10^-7 ઘાત આવા સ્વરૂપે હોય એટલા બધા ઓછા આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરી શકતું નથી એટલે તે પણ એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે ત્યારબાદ બીજો ભાગ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ તો આશરે 97-100% સુધી આયનીકરણ કરી શકતું હોય અને તેના કારણે તે સારામાં સારી રીતે વિદ્યુતનું વહન કરી શકે છે અને સારામાં સારી રીતે વિદ્યુતનું વહન કરી શકતા હોય તેવા પદાર્થની ચર્ચા કરીએ તો અહીંયા આવશે NaCl નું જલીય દ્રાવણ જ્યારે અહીંયા આવશે CH3COOH એટલે કે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે HCl છે CH3COOH છે જે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આવશે અને આવા પ્રકારના જે પદાર્થો છે જે વિદ્યુતનું સારામાં સારી રીતે વહન કરી શકતા હોય છે અને આ સમજાવવા માટે એક થિયરી છે જેનું નામ છે મોલર વાહકતા જેને અહીં આપણે લેમ્ડા એમ તરીકે ઓળખીએ છીએ શેના તરીકે ઓળખીએ છીએ લેમ્ડા એમ અહીંયા કેપિટલ લેમ્ડા છે આ લેમ્ડા એમ તરીકે ઓળખવામાં આવે છે અને જેને સમજવા માટે એક સમીકરણ આપવામાં આવ્યું છે સમીકરણ દ્વારા તેને માત્ર સમજી શકાય છે લેમ્ડા એમ બરાબર કે ગુણ્યા 1000/સી કે ગુણ્યા 1000/સી એટલે કે અહીંયા જે કે આપવામાં આવ્યું છે કે છે કપ્પા જ્યારે સી એ સાંદ્રતા છે જેના આધારે આપણે લેમ્ડા સમજી શકીએ છીએ જો આ સમીકરણ વિશે ચર્ચા કરીએ તો આ સમીકરણને સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા લેમ્ડા એમ અને સાંદ્રતા આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણ છે અને વ્યસ્ત પ્રમાણ હોવાના કારણે એવું કહી શકાય કે જો સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો લેમ્ડા એમ આપોઆપ ઘટી જાય છે એટલે આ રીતે સાંદ્રતા અને વાહકતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જેનો મતલબ એવો થયો છે કે જો કોઈ પદાર્થની અંદર એ તેની અંદર રહેલા આયનોની સાંદ્રતા વધારવામાં આવે એટલે કે થોડા પ્રમાણમાં પાણી લઈએ છે એની અંદર થોડું મીઠું એડ કરીએ તો થોડા મીઠા એડ કરતાની સાથે તે વિદ્યુતનું વહન કરી શકે થોડું મીઠું વધારીએ થોડું વાહકતા વધશે પણ મીઠાની સાંદ્રતા ખૂબ જ વધારવામાં આવે તો ફરીથી એ વિદ્યુતના વહનમાં ઘટાડો થઈ શકતો હોય છે એટલે આ રીતે સાંદ્રતા અને વાહકતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જેનો એકમ જો આપણે લખીએ છીએ તો વાહકતા જે જેથી આવશે મહો સેન્ટીમીટર સ્ક્વેર અને અહીંયા આવશે આપણી પાસે સાંદ્રતાના આધારિત કોઈ એકમ સાંદ્રતાના
સાંદ્રતા ઇન્વર્સ આપણે એકમ અહીંયા લખી શકતા હોઈએ છીએ, જેમ કે ગ્રામ તુલ્ય છે, ગ્રામ પ્રતિ મોલ છે, આવા પ્રકારના એકમો અહીંયા લખી શકતા હોય છે. એટલે આ મોલર વાહકતા છે. પરંતુ મોલર વાહકતા કરતા પણ વધારે જરૂરી એક ભાગ છે કે જે સૌથી વધારે અગત્યની થિયરી છે, અને તેમાં દર વર્ષે બોર્ડની પરીક્ષામાં એક એમસીક્યુ પૂછાતો હોય છે, અને જે છે સીમિત મોલર વાહકતા. તો સીમિત મોલર વાહકતા વિશેની પૂરી સમજ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ.